नमस्कार विद्यार्थी मित्रों, विडियो लेक्चरना माध्यम थी ऑनलाइन एज्युकेशन में आप सौनू फरी एक बार हार्दिक स्वागत छे। बळको आपणे गई काल थी एक टॉपिक शुरू कर्यो छे। शू टॉपिक डिस्कस कर्यो तो के आयनीकरण एन्थाल्पी। बळको मैं तमने गई काले समझायुं के आयनीकरण एन्थाल्पी शू छे एक चूलनी अंदर, तो के એમાં આપણે એવું શીખ્યા કે ભાઈ કોઈ પણ તત્વનો જે પરમાણુ હોય બરાબર એની બાહ્યતમ કક્ષામાં કોઈ પણ તત્વનો પરમાણુ હોય એની બાહ્યતમ કક્ષામાં જે ઇલેક્ટ્રોન હોય, અમે તમને કીધું હતું કે કોઈ પણ કક્ષામાં ઇલેક્ટ્રોન હોય એને કેન્દ્ર પ્રત્યે આકર્ષણ તો હોય જ। કોઈ બી કક્ષાનો ઇલેક્ટ્રોન હોય એને કેન્દ્ર પ્રત્યે આકર્ષણ તો હોય જ। તો હું તમને એમ કહું કે તમે આ આકર્ષણને તોડી નાખો। હવે એ આકર્ષણને તોડો એટલે આ ઇલેક્ટ્રોન છૂટો થઈ જશે। તમે કેન્દ્ર અને બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ તોડશો, એ તોડશો એટલે ઇલેક્ટ્રોન છૂટો થઈ જશે। હવે તોડવા માટે તમે જે બહારથી ઉર્જા આપો છો એનું નામ આયનીકરણ એન્થાલ્પી। તોડવા માટે બહારથી તમે જે ઉર્જા આપી એનું નામ શું કીધું તો આપણે આયનીકરણ એન્થાલ્પી। એન્થાલ્પી એટલે ઉર્જા। હવે આયનીકરણ એન્થાલ્પીમાં મેં તમને ગઈકાલે એવું સમજાવ્યું હતું કે ભાઈ દાખલા તરીકે મારી પાસે કોઈ તત્વ છે એક્સ બરાબર, તો આયનીકરણ એન્થાલ્પીની વ્યાખ્યા એવું કહે છે કે વાયુરૂપ તટસ્થ પરમાણુ હોય એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરી, વાયુરૂપ તટસ્થ પરમાણુ હોય એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરી અને ધન આયન બનાવવા માટે તમારે જે ઉર્જાની રિક્વાયરમેન્ટ જરૂરિયાત રહે છે બસ એ ઉર્જા એટલે આયનીકરણ એન્થાલ્પી। હવે આયનીકરણ એન્થાલ્પીની મેં બળકો તમને કાલે સંજ્ઞા આપી હતી, તમને યાદ હોય તો આપી હતી। ત્યારે મેં તમને એવું કીધું હતું કે આમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા તમે કેટલી ઉર્જા આપી કેમ ખબર પડે, તો કે જે આયન બન્યો છે એની ઉર્જા અને જે તટસ્થ પરમાણુ છે એની ઉર્જા, બેનો શું કરવાનો તફાવત લેવાનો। હવે ઉર્જા એટલે એચ કે નહીં, એન્થાલ્પી એનો શું લેવાનો તફાવત, તફાવત એટલે શું, તો કે ડેલ્ટા, એટલે ડેલ્ટા એચ લેવાનો। તો તમને જે આન્સર મળશે એ શેનો મળશે, આયનીકરણ એન્થાલ્પીનો મળશે। એટલે આપણે અહીંયા વચ્ચે આઈ મૂક્યો હતો, આઈ મતલબ આયોનાઇઝેશન, આયોનાઇઝેશન મતલબ આયનીકરણ, એટલે કે આયનીકરણ એન્થાલ્પીનો આ સંકેત છે। પછી બળકો ગઈકાલે મેં તમને એનો એકમ બી આપ્યો હતો, કિલો જૂલ પર મોલ, એક મોલ એટલે કેટલું, તો કાલે કીધું હતું કે એક મોલ એટલે 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત, રેડી ઓકે। એટલે કે દાખલા તરીકે હું એમ કહું કે એક મોલ અણુ એટલે 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત જેટલા અણુની વાત થતી હોય, ખ્યાલ આવી ગયો ઓકે। હવે આજે હું તમને જે ડિસ્કશન કરું છું ત્યાંથી થોડું આગળ લઈ જાઉં છું। તો બળકો આ તમારો તટસ્થ પરમાણુ હતો, રેડી, એમાંથી તમે પહેલી વહેલી વખત એક ઇલેક્ટ્રોન દૂર કર્યો એટલે તમારી પાસે ધન આયન બન્યો બરાબર છે। તો બળકો આ તમે પહેલી વહેલી વાર આયનીકરણ કર્યું છે ને, આ તમે પહેલી વહેલી વાર આયનીકરણ કર્યું। હવે પહેલી વહેલી વાર જે આયનીકરણ કરો છો એટલે અહીંયા જે તમે ઉર્જા ખર્ચો છો બરાબર, આ પહેલી વહેલી વાર આયનીકરણ કર્યું ને, તો પહેલી વહેલી વખત આયનીકરણ કર્યું એટલે કે પ્રથમ આયનીકરણ કર્યું, તો એની માટે તમે જે ઉર્જા ખર્ચો એને પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કહેવાય। શું કહેવાય બાળકો એને? પ્રથમ આયનીકરણ એન્થાલ્પી, અને એને લખાય આ રીતે ડેલ્ટા આઈ એચ વન, પ્રથમ આયનીકરણ એન્થાલ્પી। પણ બાળકો તમને કદાચ ખ્યાલ હશે અમુક તત્વો એવા હોય,
હવે એની બાહ્યતમ કક્ષામાં એકની બદલે બે ઇલેક્ટ્રોન હોય તો બળકો તમને યાદ હશે મેં તમને કીધું હતું કે જે તત્વની બાહ્યતમ કક્ષામાં એક બે કે ત્રણ ઇલેક્ટ્રોન હોય તો એ તત્વ શું કરશે તો કે ઇલેક્ટ્રોન ગુમાવશે તો બાળકો અત્યારે તમે એક ઇલેક્ટ્રોન લઈને સમજાયું પણ ઘણા તત્વો એવા હોય બાળકો કે જેની બાહ્યતમ કક્ષામાં બે ઇલેક્ટ્રોન હોય તો એ તો બે ગુમાવી શકે જેની બાહ્યતમ કક્ષામાં બે ઇલેક્ટ્રોન હોય તો એ તત્વ બે ઇલેક્ટ્રોન ગુમાવી શકે રાઈટ તો સમજો હવે એ બે એક સાથે ન ગુમાવે એટલે એવું ના હોય કે બહારથી ઉર્જા આવે એટલે એકારે બે કૂદકો મારીને બહાર આવે બરાબર એવું નથી કે ક્લાસમાંથી રજા આપે એટલે છોકરાઓ એકારે બધા બહાર આવે એવું ના થાય તો દાખલા તરીકે કોઈ તત્વ છે એની બાહ્યતમ કક્ષામાં માની લો કે બે ઇલેક્ટ્રોન છે તો પહેલો ઇલેક્ટ્રોન કાઢો ત્યારે તમે જે ઉર્જા ખર્ચો એટલે કે પ્રથમ આયનીકરણ કરો તે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કહેવાય પણ બાળકો હવે તમારે આની જો બહાર કાઢવું હોય એટલે કે દ્વિતીય ઇલેક્ટ્રોન બીજો ઇલેક્ટ્રોન જો તમારે દૂર કરવો હોય એટલે કે એનો મતલબ એમ કે ઓલરેડી એક ઇલેક્ટ્રોન તો દૂર થઈ જ ગયો હતો હવે ઇલેક્ટ્રોન દૂર થાય એટલે તમે બધા સારી રીતે જાણો છો કે એના ઉપર ધનભાર આવે ને બાળકો તો તમે જ્યારે પહેલું આયનીકરણ પતાવી દો તો પહેલું આયનીકરણ પતી જાય એટલે એના ઉપર પ્લસ વન વીજભાર તો આવી જ ગયો હોય હવે તમે આને ઉર્જા આપો હવે તમે આને ઉર્જા આપો એટલે આમાંથી ફરી પાછો એક ઇલેક્ટ્રોન નીકળે ઓલરેડી એક તો નીકળી જ ગયો હતો એટલે એક્સમાંથી એક્સ પ્લસ બની ગયું હતું પણ હવે એ એક્સ પ્લસ ને તમે ઉર્જા આપશો એટલે ફરી પાછું એમાંથી એક ઇલેક્ટ્રોન નીકળશે અને પછી એ એક્સ પ્લસ વન નો રહે ને પ્લસ વન તો એટલે થયું હતું કેમ કે એમાંથી એક ઇલેક્ટ્રોન ગયો પણ હવે ઓવરઓલ કેટલા ઇલેક્ટ્રોન ગયા બે ગયા ને એક્સ માંથી ઓવરઓલ કેટલા ઇલેક્ટ્રોન ગયા બે ઇલેક્ટ્રોન વયા ગયા એટલે એક્સ ઉપર ટોટલ પ્લસ ટુ વીજભાર આવી જાય પ્લસ વન તો હતો જ એક કાઢ્યો એટલે પાછો પ્લસ વન થાય તો પ્લસ વન એટલે પ્લસ ટુ તો આ તમે બીજી વાર આયનીકરણ કર્યું બાળકો હવે બીજી વાર આયનીકરણ કરો એટલે એને ત્યારે તમે જે ઉર્જા ખર્ચો એને કહેવાય બાળકો દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી શું કહેવાય બાળકો એને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી એટલે એનો સંકેત લખાય બાળકો ડેલ્ટા આઈ એચ ટુ પણ બાળકો તમને ખબર છે કેટલાક તત્વો એવા છે કે જેની બાહ્યતમ કક્ષામાં ત્રણ ઇલેક્ટ્રોન હોય તો બાળકો જેની બાહ્યતમ કક્ષામાં ત્રણ ઇલેક્ટ્રોન હોય તો એ તત્વો ત્રણ ઇલેક્ટ્રોન ગુમાવી શકે જે તત્વની બાહ્યતમ કક્ષામાં ત્રણ ઇલેક્ટ્રોન હોય તો એ ત્રણ ઇલેક્ટ્રોન ગુમાવી શકે તો દાખલા તરીકે તમે પહેલો ગુમાવી દીધો બીજો ગુમાવી દીધો તો હવે કોનો વારો આવે ત્રીજા ઇલેક્ટ્રોનનો વારો આવે હવે તમારે આને જો બહાર કાઢવો હોય તો પાછી તમારે બહારથી ઉર્જા તો આપવી જ પડે કેમ કે એને કેન્દ્રારે આકર્ષણ તો હોય જ એટલે આને તમારે ત્રીજા ઇલેક્ટ્રોનને બહાર કાઢવો હોય તો પણ તમારે ઉર્જા તો આપવી જ પડે તો બાળકો એક સિમ્પલ લોજિક છે કે હવે તમે બે આયનીકરણ પૂરા કર્યા એટલે એક્સ ઉપર પ્લસ ટુ વીજભાર તો ઓલરેડી આવી જ ગયો હતો પણ બાળકો તમે હજુ એમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરો તમે હજુ એમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરો તો હજુ એમાંથી જો એક ઇલેક્ટ્રોન દૂર કરશો તો હવે સાબુનો સવાલ છે જો એક્સ પ્લસ હતો ને એમાંથી એક ઇલેક્ટ્રોન દૂર થયો તો પ્લસ વન એડ થઈ ગયું તો પ્લસ વન એટલે પ્લસ ટુ તો અહીંયા તો ઓલરેડી પ્લસ ટુ છે જ અને પાછો તમે એક ઇલેક્ટ્રોન કાઢ્યો એટલે પાછો પ્લસ વન વીજભાર એડ થાય તો પ્લસ ટુ પ્લસ વન એટલે પ્લસ થ્રી ખ્યાલ આવે છે
તો આ તમે કેટલામી વાર આયનીકરણ કર્યું? તો તરત કહેશો સાહેબ આ ત્રીજી વાર આયનીકરણ કર્યું. તો બાળકો તમે ત્યારે જે ઉર્જા ખર્ચો છો એને કહેવાય તૃતીય આયનીકરણ એન્થાલ્પી. શું કહેવાય બાળકો એને? તૃતીય આયનીકરણ એન્થાલ્પી. ત્રીજી વાર આયનીકરણ કરો ત્યારે જે ઉર્જા ખર્ચો એને તૃતીય આયનીકરણ એન્થાલ્પી કહેવાય, જેનો સંકેત છે ડેલ્ટા આઈ એચ થ્રી. બોલું છું, ખ્યાલ આવે છે બાળકો? સમજણ પડે છે? ઓકે, સરસ. હવે બાળકો હંમેશા એક વસ્તુ યાદ રાખો, જનરલી તમારે કોઈ દી ત્રણથી વધારે આયનીકરણની વાત નહીં આવે, પણ તેમ છતાં કોઈ પણ વ્યક્તિ તમને એવું પૂછે કે પ્રથમ અને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી વચ્ચે શું સંબંધ હોય, તો બાળકો એમ કહેવાય કે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતા દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી હંમેશા વધારે હોય. પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતા દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી હંમેશા વધારે જ હોય, અને દ્વિતીય અને તૃતીય આયનીકરણ એન્થાલ્પી વચ્ચે શું સંબંધ હોય, તો કે ભાઈ દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી કરતા તૃતીય આયનીકરણ એન્થાલ્પી હંમેશા વધારે હોય. જનરલી તમારે ત્રણથી વધારે નહીં આવે, પણ તેમ છતાં કોઈ પૂછે તો આગળ તો કહી દેવાનું કે પ્રથમ કરતા દ્વિતીય, દ્વિતીય કરતા તૃતીય, તૃતીય કરતા ચતુર્થ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધારે જોઈએ. એટલે કે સ્ટેપ બાય સ્ટેપ આયનીકરણ એન્થાલ્પીની વેલ્યુ વધતી જાય. એટલે કે કોઈ પણ એક જ તત્વનું તમે પહેલી વાર આયનીકરણ કરો, બીજી વાર કરો, ત્રીજી વાર કરો, ચોથી વાર કરો, તો દરેક વખતે તમારે ઉર્જા વધારે વધારે આપવી પડે. એટલે કે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતા દ્વિતીય, દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી કરતા તૃતીય, તૃતીય કરતા ચતુર્થ, એમ આગળ જાઓ એમ આયનીકરણ એન્થાલ્પીની વેલ્યુ હંમેશા વધતી જાય. હવે તરત પ્રશ્ન થાય કે સાહેબ એવું કેમ થાય કે પ્રથમ કરતા દ્વિતીય, દ્વિતીય કરતા તૃતીય આયનીકરણ એન્થાલ્પી વધુ કેમ? હવે બાળકો તમને થોડું ઉદાહરણથી શીખવાડું થોડુંક, બરાબર? એટલે તમને વધારે આઈડિયા આવશે કે આવું શા માટે થાય છે. બાળકો હવે આપણી પાસે કોઈ અત્યારે પર્ટિક્યુલર તત્વ નથી, મેં એક્સ લીધું છે, બરાબર? હું તમને એમ કહું કે એમાં સપોઝ કે કેન્દ્રમાં 11 પ્રોટોન હતા, કેટલા? 11 પ્રોટોન. અને હું તમને એમ કહું સામે 11 ઇલેક્ટ્રોન હતા, કેટલા? 11. કેન્દ્રમાં 11 પ્રોટોન હતા, કેન્દ્રમાં 11 ઇલેક્ટ્રો સોરી કેન્દ્રમાં 11 પ્રોટોન અને સામે એના 11 ઇલેક્ટ્રોન હતા. હું તમને એમ કહું કે એમાંથી એક ઇલેક્ટ્રોન કાઢી લો, એટલે કે તમે એક્સ પ્લસ બનાવી દો, તો 11 ઇલેક્ટ્રોનની બદલે ઇલેક્ટ્રોન કેટલા થઈ જાય? 10. પ્રોટોન તો 11 ને 11 જ રહે ને, એ થોડા તમે કાઢ્યા હતા, તમે ઇલેક્ટ્રોન કાઢો ને. પ્રોટોન તો 11 હોય તો 11 જ રહે. હું બોલું છું, ખ્યાલ આવે છે? ઓકે સર. હવે હું તમને એમ કહું આ જ વસ્તુ અહીંયા છે, જો કોપી જ છે, જો એટલે કે એના કેન્દ્રની અંદર 11 પ્રોટોન, સામે 10 ઇલેક્ટ્રોન છે. હવે એમાંથી તમે એક કાઢો તો 9 ઇલેક્ટ્રોન, પ્રોટોન 11 થઈ જાય. એનું એ પાછું જો અહીંયા છે, હવે આમાંથી તમે કાઢો એક ઇલેક્ટ્રોન, તો કે છે પ્રોટોન તો 11 જ રહેશે, ઇલેક્ટ્રોન 8 થી જશે. તો હવે તમે આ વસ્તુને બારીકાઈથી નિરીક્ષણ કરો, તમે જુઓ આ વસ્તુનું બારીકાઈથી નિરીક્ષણ કરો. જો કેન્દ્રનો ધનભાર તો એટલો ને એટલો છે, સામે ઇલેક્ટ્રોનની સંખ્યા તમે જુઓ ઓછી ઓછી થતી જાય છે. એટલે એનો મતલબ એમ કહેવાય ને કે જ્યારે હું પહેલું આયનીકરણ પતાવું, પછી બીજું આયનીકરણ પતાવું, પછી ત્રીજું આયનીકરણ પતાવું, એમ જેમ જેમ આયનીકરણ ફિનિશ થતા જાય એમ એમ ઇલેક્ટ્રોન ઘટતા જાય, પણ કેન્દ્રનો ધનભાર તો એનો જ હોય.
એટલે કે ઓવરઓલ ઋણભાર કરતા ધનભારની વેલ્યુ વધતી જાય. કેમ કે ભલે પ્રોટોનીને જ છે પણ હામી ઇલેક્ટ્રોન ઘટે એટલે હું એવું બોલી શકું કે ઓવરઓલ ધનભારની વેલ્યુ વધતી જાય છે. એટલે કે જેમ જેમ તમે પ્રથમ પ્રથમથી દ્વિતીય અને દ્વિતીયથી તૃતીય આયનીકરણ એન્થાલ્પી તરફ તમે જતા જશો, રેડી, એમ એમ પ્રત્યેક વખતે કેન્દ્રનો અસરકારક કેન્દ્રનો ધનભાર વધતો જાય. હવે કેન્દ્રનો ધનભાર વધતો જાય એટલે એનું ઇલેક્ટ્રોન ઉપરનું આકર્ષણ વધતું જાય. હવે કેન્દ્રનો ધનભાર વધે એટલે એનું ઇલેક્ટ્રોનનું કેન્દ્ર ઉપરનું આકર્ષણ વધતું જાય. હવે જો એ કેન્દ્રના ધનભારને લીધે ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ વધે તો તમે ઇલેક્ટ્રોન કાઢવા માટે આ આકર્ષણ તોડો છો ને મૂળતો. તમારા ઇલેક્ટ્રોન કાઢવા માટે તમે શું કરો છો? આ આકર્ષણ તોડો છો ને. તો હું એમ કહું છું કે સ્ટેપ બાય સ્ટેપ જો એ આકર્ષણ વધતું જતું હોય તો એ તોડવા માટે આપવી પડતી ઉર્જા પણ વધતી જાય. અને તોડવા માટે તમે જે ઉર્જા આપો એનું નામ તો આયનીકરણ એન્થાલ્પી. એટલે આયનીકરણ એન્થાલ્પી સ્ટેપ બાય સ્ટેપ શું થતી જાય? તો કે વધતી જાય બાળકો. એટલે હંમેશા યાદ રાખો કે પ્રથમ કરતા દ્વિતીય અને દ્વિતીય કરતા તૃતીય, એમ આગળ જેમ જેમ જતા જશો એમ એમ આયનીકરણ એન્થાલ્પીની વેલ્યુ વધતી જશે. આટલો કોન્સેપ્ટ ક્લિયર બાળકો? કોઈને કઈ ડાઉટ? ઓકે, સરસ. હવે બાળકો તમને એક ગ્રાફ, આ નહીં આની સિવાયનો એક ગ્રાફ ઈ જ પેજ ઉપર ટેક્સમાં છે કે જેમાં એ લોકોએ 50-60 જેટલા તત્વો માટે આયનીકરણ એન્થાલ્પીનો આખો ગ્રાફ દોરેલો છે કે ભાઈ પરમાણુ ક્રમાંક એનો આયનીકરણ એન્થાલ્પી આરેનો ગ્રાફ આવો નહીં 50 તત્વો માટે. મેં તો લિમિટેડ દોર્યો છે. એ લોકોએ 50 તત્વો માટેનો એક ગ્રાફ દોર્યો છે. એ ગ્રાફ જોશો એટલે કે આયનીકરણ એન્થાલ્પીમાં ક્યારેક વધારો ઘટાડો થતો હશે. એટલે કે આયનીકરણ એન્થાલ્પીમાં તમને આવર્તિતતા જોવા મળશે, ક્યારેક વધશે તો ક્યારેક ઘટશે, બરાબર છે? પણ આપણે એ આલેખ તંત્ર કોઈ દોરવાનો કોઈ દી પૂછવાના નથી, બરાબર છે? એમાં વેલ્યુ આપી કોઈ તમને પાકી કરવાની નથી કહેવાના. પણ એ જ આલેખ પછી આપણી ટેક્સમાં બીજા બે આલેખ છે. એક આયનીકરણ એન્થાલ્પીનો પરમાણુ ક્રમાંક સાથેનો આલેખ અને બીજો આયનીકરણ એન્થાલ્પીનો પરમાણુ ક્રમાંક સાથે. તો કે સાહેબ બે, એક તો છે એક નથી બાળકો. જો પહેલો જે આલેખ છે આ તમને દેખાય છે, એમાં લિથિયમ, બેરેલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન, મતલબ આ એક જ આવર્ત માટે છે. જુઓ આ એક જ આવર્તના તત્વો છે. જુઓ બારીકાઈથી, લિથિયમ, બેરેલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. જ્યારે આ બીજો ગ્રાફ છે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રુબિડિયમ, સીઝિયમ, મતલબ આ એક જ સમૂહ માટે છે. એટલે કે આ પહેલા સમૂહના તત્વો છે અને આ બીજા આવર્તના તત્વો છે. તો આ આલેખને તમે બારીકાઈથી જોશો તો લિથિયમથી બોરોન, સોરી લિથિયમથી બેરેલિયમ, પછી બોરોન, તો સ્ટેપ બાય સ્ટેપ તમે લિથિયમથી સ્ટાર્ટ કરી અને નિયોને પહોંચશો તો જો આયનીકરણ એન્થાલ્પી વધી જાય છે. જો લિથિયમની આયનીકરણ એન્થાલ્પી હતી 520. બળકો જ્યારે કોઈ સ્તર એટલે કે કોઈ સ્પષ્ટતા ન હોય ત્યારે તમારે હંમેશા પ્રથમ આયનીકરણ એન્થાલ્પી સમજવાની, બરાબર? પછી પ્રશ્ન નહીં કરવાનો સાહેબ આ પ્રથમ છે, દ્વિતીય છે, તૃતીય. જ્યારે બાળકો હું બોલું નહીં ત્યારે સમજી લેવાનું કે સાહેબ શેની વાત કરતા હશે, પ્રથમ આયનીકરણ એન્થાલ્પીની વાત કરતા હોય. તો કે ભાઈ લિથિયમની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી છે 520, નિયોન માટે છે 2080 કિલો જુલ પર મોલ. તો આવર્તમાં તમે જુઓ ડાબેથી જમણે ગયા, આવર્તમાં ડાબેથી જમણી તરફ જતા આયનીકરણ એન્થાલ્પી શું થાય છે? તો કે વધે જ. પણ ઘણાને શું હોય પાછું એમ હોય, જો આપણે હમણાં સાહેબની ભૂલ કાઢી હો, તો કે સાહેબ બેરેલિયમ પછી બોરોન આવ્યા તો બેરેલિયમની 899 હતી તો બોરોનમાં વધવી જોઈએ ને. બાળકો મેં તમને શું કીધું કે પહેલાંય તે અત્યારે હું જનરલ વસ્તુ ભણાવું છું,
કોઈ જ અપવાદ નથી ભણાવ્યા, જ્યારે અપવાદ આવશે ત્યારે બળકું જરૂરથી તમને કહીશ. ઓકે, એટલે અત્યારે તમે કહેલી નોર્મલ વસ્તુ જુઓ કે લિથિયમની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી 520, નિયોનની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી 2080, તો આવર્તમાં ડાબેથી જમણે તરફ જઈએ છીએ તો આયનીકરણ એન્થાલ્પી શું થાય છે, વધે છે. રેડી, આમાં કોઈ અત્યારે અપવાદ ન જો, નહીતર તમને અહીંયા અપવાદ દેખાય. જો નાઇટ્રોજનની 1402 ને ઓક્સિજનની 1314 સાહેબ ઘટી ગઈ. હું કામી અત્યારે નથી વિચારવાનું, ખાલી એટલું જ જોવો કે લિથિયમથી શરૂ કરી અને નિયોન તરફ ગયો તો આયનીકરણ એન્થાલ્પીની વેલ્યુ શું થઈ, તો કે વધી. મતલબ આવર્તમાં ડાબેથી જમણે તરફ જતા આયનીકરણ એન્થાલ્પીની વેલ્યુ વધે છે. બીજો આલેખ જુઓ, લિથિયમની આયનીકરણ એન્થાલ્પી છે 520, સીઝિયમની તમે જુઓ 374, એટલે કે તમે સમૂહમાં ક્યાં ગયા, જુઓ સમૂહમાં તમે ક્યાં ગયા, તો કે ઉપરથી નીચે. તો બાળકો, તમે સમૂહમાં જ્યારે ઉપરથી નીચે તરફ જાઓ છો તો તમે જુઓ આયનીકરણ એન્થાલ્પી શું થાય, તો કે 520 માંથી 496, 419, 403, 374, તો મતલબ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા આયનીકરણ એન્થાલ્પી ઘટે છે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ તો આયનીકરણ એન્થાલ્પી ઘટે, આવર્તમાં ડાબેથી જમણે જાઓ તો આયનીકરણ એન્થાલ્પી વધે, બરાબર. તો હવે આમાં કોઈ અત્યારે અપવાદ મેં પહેલાંય કીધું છે, નથી જોવાના, હજી સ્પષ્ટ કરું છું, અપવાદ આવશે ત્યારે હું બોલીશ, હું ભણાવીશ. અત્યારે ખાલી નોર્મલ જોઈ લ્યો, તો કે આવર બીજા આવર્તમાં જ્યારે ડાબેથી જમણે જઈએ તો આયનીકરણ એન્થાલ્પી વધે છે, અને સમૂહમાં ઉપરથી નીચે જઈએ તો આયનીકરણ એન્થાલ્પી ઘટે છે. હવે આવું શું કામ થાય છે એ આપણે નેક્સ્ટમાં આગળ વધીશું, બરાબર છે. અને હજી આની વિશે બીજી ડિટેલ હું તમને આગળના લેક્ચરમાં ભણાવીશ. આશા રાખું કે તમને આજનું જે મેં બધું ભણાવ્યું એ તમને સ્પષ્ટ થયું હશે. જો કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો બાળકો પૂછી લેજો. ઓકે, હવે નેક્સ્ટ લેક્ચરની અંદર મળીશું. થેન્ક યુ.